સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોને ડાંગરનો પોષણ ભાવ ન મળતા હરાજી બંધ કરાવી હોબાળો કરી નેશનલ હાઈવે 8 બ્લોક કર્યો. હાલ તો ખેડૂતોની હાલત કફોડી બની છે. એક બાજુ અતિવૃષ્ટિ તો બીજી બાજુ કમોસમી વરસાદ. પડતા તૈયાર થયેલા ડાંગરના પાકને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો એક તરફ સરકાર દ્વારા ટેકાનો ભાવ 363 રૂપિયા જાહેર કર્યો છે અને ડાંગરની ખરીદી કરવાનું જણાવવામાં આવ્યું છે. ગુજરાત ગવર્મેન્ટે શું કહે છે, કાપા ટેકાના ભાવે 363 રૂપિયા ડાંગર ખરીદવાની અને દિવ્ય ભાસ્કરમાં એક અઠવાડિયા પહેલાં એવું આવેલું કે ખેડૂતો 350ની આજુબાજુ માર્કેટમાં ભાવ મળી રહેશે અને ખેડૂતો એમ કે આનંદિત છે. ખરેખર રિયલમાં સ્થિતિ શું છે એ મીડિયા સમક્ષ મારે જણાવવું છે. 240 રૂપિયાથી હજારજી સ્ટાર્ટ કરે છે અને 290-300ની આજુબાજુ પૂરું થઈ જાય છે તો સારા માલમાં 367 રૂપિયા ગવર્મેન્ટને બોધેલા છે એટલો ભાવ મળવો જોઈએ. માલ ખરાબ હોય તો તમે ભાવ ઓછો આપો, બરાબર છે, પણ હરાજીમાં જો ખેડૂતોની આ રાજકારણીઓની સંસદ સભ્યોની ધારાસભ્યોની થોડી પણ ચિંતા હોય તો આ હરાજી થાય છે. એ વખતે એક પણ વાર મુલાકાતે આવ્યા નથી અને ખેડૂતોની ચિંતા કરવા માટે એમને સજાગ થવાની જરૂર છે. ખેડૂત અત્યારે હાલ પાયમાલ છે, આટલા નીચા ભાવમાં ખેડૂતને ડોગર વેચી પોસાવી છે નહીં. એટલે મારી મીડિયા દ્વારા ગુજરાત ગવર્મેન્ટની એક વિનંતી છે કે તમે રિયલમાં માર્કેટમાં શું ભાવ પડે છે એની ખેડૂતો જોડે આવીને તપાસ કરો, તમારા પ્રતિનિધિ મોકલો અને તમે જો ડોગર ખરીદવાની 367ના ટેકાના ભાવે શરૂ કરી હોય તો કઈ જગ્યાએ શરૂ કરી છે એ ખેડૂતોને જણાવો. એના માટે કોઈ હજુ વ્યવસ્થા થઈ નથી, નહીં તો ખેડૂતો આંદોલન કરવાના. બોલો સરકારી પ્રતિનિધિ અમારા જો હોય ગાડી કે સરકારી પ્રતિનિધિ 367ના ભાવ ખરીદી કરવાવાળો કોઈ જોવા મળતો નથી અથવા કોઈ કહેવાવાળો આવતો નથી. પહેલું તો અને આ જે ખરીદી કરવાનો જે માણસ આવશે એ પહેલાં તો પૈસા હોય ને એટલે બધું લઈ લઈશું ઊંચા ભાવ, અને પૈસા નબળા થઈ ગયા એટલે ખેડૂતો નબળા કરી નાખવાના. આ હોય ધંધો આપણે આટલી ખબર પડી, બીજી ખબર પડતી નહીં કશી. ખેડૂતો મારી દેવા ધંધા છે, ખેડૂતો આજની પરથી 240 થી પૈસા નહીં જતા અને એ હજી બંધ કરી દઈએ. હજી બહુ બોલે છે ખેડૂતો, કેટલો માલ હાલે, માલ કચકા જેવો માલ હોય છે. પછી વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવતી નથી અને 240-280 સુધીમાં પ્રાંતિજ માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા ડાંગરની ખરીદી થતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી હતી. તો બીજી તરફ ખેડૂતોને પોષણ ભાવ ના મળતા ખેડૂતોએ કાયદો હાથમાં લેતા માર્કેટયાર્ડ બહાર જ નેશનલ હાઈવે 8 ઉપર ટ્રેક્ટરો આડા મૂકી દેતા નેશનલ હાઈવે 8 બ્લોક કર્યો હતો. વાહનોની લાંબી લાંબી લાઈનો લાગતા પ્રાંતિજ PIMD ચંપાવત પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા અને ખેડૂતોને સમજાવીને નેશનલ હાઈવે 8 ખુલ્લો કર્યો હતો. તો બીજી તરફ એક પણ દિવસ માટે સરકારી પ્રતિનિધિ અહીં ડોક્યુ કરવા પણ આવ્યા ના હોવાનું ખેડૂતો વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે હાલ તો વેપારીઓ પણ માલ સારો ન હોવાના ગાણા ગઈ ઊંચો ભાવ આપી શકતા નથી ત્યારે ખેડૂતોને પોષણ ભાવ ન મળતા ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે. ત્યારે શું ખેડૂતોને પોષણ ભાવ મળશે ખરો એ તો હવે જોવું રહ્યું. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. તીજ શાક માર્કેટમાં જે ડોગેરાના ટ્રેક્ટર આવ્યા છે એનો ભાવ 240-300 રૂપિયા સુધીનું હરાજી અટકી જાય છે અને જે ખેડૂતોને પોષણ તો ભાવ મળતા નથી એ માટે જે આંદોલન કરી નહીં થાય તો ખેડૂત આંદોલન થશે, નકર સંસદ સભ્ય અને MLA સાહેબ અહીંયા આવી અને અહીંયા ખેડૂતોની જે સમસ્યા છે એનો નિરાકરણ લાવી, નહીતર ખેડૂતો રોડ ઉપર ઉતરી જશે અને કોઈ બી ગામમાં કે શહેરમાં કોઈ સંસદ સભ્ય કે MLA ના અંદર ઘૂસવા દેવામાં આવશે નહીં.
જ્યાં સુધી ખેડૂતોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી ઉગ્ર આંદોલન થશે એવી ચીમકી આપું છું. અરે પાણ્યા, અરે પાણ્યા. તારીખ 19/11/2019 દિવસે પ્રાંતિજ એપીએમસીની અંદર ખેડૂતોની આવક આવેલ જેના અનુસંધાનમાં ઇન્ટરવ્યૂ આપું છું વેપારી પ્રતિનિધિ તરીકે, જેમાં ખેડૂતો સરકાર દ્વારા નિયત કરેલો ભાવ 1815 બી ગ્રેડ ડાંગરનો, અહીંયા બી ગ્રેડ ડાંગરનું વાવેતર વધારે થાય છે અને એમની એવી માંગણી છે કે 1815 રૂપિયા ભાવ સરકાર દ્વારા નિયત કરેલો છે તો મિનિમમ ભાવ અમારે ખેડૂતોનો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ. પરંતુ સરકારના કોઈપણ પ્રકારના પ્રતિનિધિ અહીંયા સલાલ અથવા પ્રાંતિજ સેન્ટરની અંદર આવતા નથી અને કોઈપણ પ્રકારની ખરીદી કરતા નથી. તેમજ વેપારીઓને ગયા વર્ષે 2-2.5 કરોડ રૂપિયાનું નુકસાન આ સેન્ટરમાં થયેલ છે. ઊંચા ભાવે ડાંગરની ખરીદી કરી હતી, જે એમને બજાર હાજર બજાર નીચી હોવાથી નીચા ભાવે વેચવું પડ્યું હતું. સરકારનું કામ સેવા કરવાનું છે, વેપારીઓનું કામ નફા નુકસાનનું છે. વેપારી કેટલી વાર નુકસાન કરીને ખરીદી કરી શકે? આ વર્ષે ખેડૂતોનો માલ બગડો, વરસાદ તેમજ ખરાબ વાતાવરણના કારણે ખૂબ ડેમેજ થયો છે, જેના કારણે ઘણા માલોની અંદર ફરિયાદ આવે છે કે માલ ખૂબ ડેમેજ છે અને કેટલફૂટ જેવો માલ થઈ ગયો છે. અને મોઇસ્ચરનું પ્રમાણ કટિંગ પહેલાં ડાંગર જોડી લેવામાં આવતી હતી, અત્યારે કટિંગ કરવામાં આવે છે હાર્વેસ્ટરથી, જેના કારણે અંદર મોઇસ્ચરનું પ્રમાણ આવે છે અને એની વજન ઘટ પણ થાય છે, જેના કારણે ભાવ ડિફરન્ટ પડે છે. ખેડૂતોની માંગણી સતત એવી છે કે તમે સરકારી ભાવે માલની ખરીદી કરો, પરંતુ સરકાર આ માટે કંઈક ચોક્કસ પગલાં લે એવી મારી રજૂઆત છે. જય હિન્દ, જય ભારત.